दुल्हननी डोली नहीं परंतु अर्थी उठी छे। पूरी घटना जानी तमारू हृदय कंपी जसे। दोस्तों वर्तमान समय मा दाड़े ने दिवसे हार्ट अटैक ना किस्साओ मा धरखम वधारो थई रह्यो छे। पहला एक समय हतो कि घरडा व्यक्तिओने ज आवा हार्ट अटैक नी तकलीफो पड़ती हती, परंतु वर्तमान स्थिति खूब अलग छे। हाल तो नानी वयना लोको पण हार्ट अटैक आवी रह्यो छे एवा अनेक बनावो तमे गुजरातनी अंदर जोया हशे, परंतु भावनगरमांथी एक खूब ज दुखद बनाव सामे आव्यो छे जेना विशे जाणीने आंखमांथी आंसू निकळी जशे। दीकरीनी विदाय थवानी अपेक्षाए हता माता पिता अने तेमने खबर पड़े ज्यारे के तेमनी दीकरीना लग्न पहला तेमनु मृत्यु थयुं छे तो ते माता पिता पर शुं वीतती हशे। भावनगर शहेरमां आवी ज एक दुखद घटना सामे आवी छे जेमां बे दीकरीओना लग्न योजाया हता जेनी जान आजे मांडवे पण पधारी चूकी हती, परंतु अचानक ज बे पैकीनी एक दीकरीने हार्ट अटैक आवता आनंदनो माहोल शोकना मोजामां फरी वळ्यो हतो। हवे आवेली जानने एमने एम हिंदू धर्म मुजब पाछी न मोकली शकाय माटे थईने मृतक युवतीनी नानी बहेनना लग्न वरराजा साथे करवा पड्या। भावनगर शहेरना सुभाषनगर विस्तारमां रहेता ઝીણાભાઈ ભાકાભાઈ ભરવાડ રાઠોડ ના આંગણે તેઓની દીકરીના લગ્નનું આયોજન થયું હતું, જેની અંદર હેતલબેન સાથે નારી ગામના આલગોતર રાણા બુટાભાઈના દીકરા વિશાલભાઈના લગ્ન થવાના હતા। ચારે તરફ લગ્ન લઈને આનંદ છવાયો હતો, પરંતુ કુદરતને તે મંજૂર નહોતું। એવામાં અચાનક જ હેતલબેનને ચક્કર આવી જતા તે ઢળી પડ્યા હતા। બાદમાં તેને હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે। તબીબોના જણાવ્યા અનુસાર હેતલબેનનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની જાણ કરવામાં આવી। આ ઘટનાની જાણ થતાં જ લગ્નમાં તો શોકનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ આસપાસના વિસ્તારમાં પણ લોકો દુઃખમાં ગરકાવ થયા હતા। હવે જાન તો માંડવે પહોંચી ગઈ હતી અને આવેલી જાનને વગર કન્યાએ પરત ન મોકલી શકાય તે માટે થઈને મૃતક દીકરીના પિતાએ પોતાના દિલ પર પથ્થર રાખીને હેતલબેનની નાની બહેન સાથે વિશાલના લગ્ન કરવામાં આવ્યા। બાદમાં જાન વધુ સાથે પરત ફરી હતી। આ ઘટનાને પગલે ભાવનગરના કોર્પોરેટર તથા માલધારી સમાજના મુખ્ય અગ્રણી લક્ષ્મણભાઈ રાઠોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોતાનું દુખાય વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આશ્વાસન આપ્યું હતું। જે દીકરીના લગ્ન હતા તે જ દીકરીની અંતિમ યાત્રા નીકળતા આસપાસના વિસ્તારમાં શવકોઈ રડી પડ્યા હતા। ભીની આંખે તમામ પરિવારજનોએ દીકરી હેતલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ખરેખર આ ભારે દુઃખની વાત કહેવાય, કારણ કે જે દીકરીને વિદાય આપવાની તૈયારી પિતા કરી રહ્યા હતા તે જ દીકરીની આવી રીતે વિદાય કરવી પડશે તે ખરેખર હૈયું કંપાવી દે છે। દીકરીની અર્થીને લઈને સ્મશાન પહોંચેલા લોકોને પણ વિશ્વાસ ન રહ્યો હતો કે તેઓએ દીકરીની અંતિમ યાત્રાને લઈને આવ્યા છે જે આજે ઘરેથી વિદાય લેવાની હતી। લક્ષ્મણભાઈ રાઠોડ, કોર્પોરેટર, ગોડવા બ, માલધારી સમાજ। ગઈકાલે જે ઘટના ઘટી અમારા સમાજમાં એ ખૂબ જ દુઃખદાયી હતી, પણ જે ઘરે ઘટના ઘટી એ અમારા પરિવારના ઝીણાભાઈ રાઠોડ એમની દીકરીની જાન નારી ગામથી આવી ગઈ હતી અને દીકરીનું આવું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું, પણ ઝીણાભાઈને સમાજે અને ભાઈઓએ સમજાવતા એ ખૂબ જ જેને કહેવાય ને કે એવો નિર્ણય અમારા સમાજમાં પહેલીવાર અને જે આખા ગુજરાતમાં અમારા સમાજમાં દાખલો બેસાડ્યો છે। આવું દુઃખ, આવી ઘટના છતાં ઝીણાભાઈએ પોતાની નાની દીકરીને જાન પાછી ન જાય એ માટે સમાજનું અને ભાઈઓનું માન રાખી અને એક દાખલો બેસાડ્યો છે સમાજમાં। પણ આ ઘટનાથી અમે સૌ પરિવાર, ભાઈઓ અને સમાજ ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી છીએ।